તને જોઉંને યાદ આવે મારી માત, જય 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 ગરવી ગુજરાત. ગુજરાતની પવિત્ર ભૂમિ પર જન્મ લેવો એ આપણું ભાગ્ય ગણાય. આપણું ગુજરાત, આ છે ગુજરાત. અહીં પ્રેમ કરવાનો સ્વાદ છે, પ્રભુનો પ્રસાદ છે ને પ્રકૃતિનો વરસાદ છે. અહીં નર્મદાના નીર છે, માખણના પનીર છે ને ઉજળું તકદીર છે. અહીં ગરબાને રાસ છે, વળી જ્ઞાનનો ઉજાસ છે ને સોનેરી પ્રભાત છે. ભોજનમાં ખીર છે, સંસારમાં ખમીર છે, પ્રજા શુરવીર છે. અહીં વિકાસની વાત છે, સાધુઓની જમાત છે, સઘળી જ્ઞાતને જાત છે. પર્વોનો પ્રાસ છે, તીર્થો તણો પ્રસાદ છે. અરે ભૈલા, આ ગુજરાત છે જ્યાં 33 કરોડ દેવતાનો વાસ છે. આવા ગુજરાતના ખોળે વસ્યું છે કંકારિયાપુર ગામ, જ્યાં માનવ મન એકબીજાને સંગ સંપીને હળી મળીને જીવે છે. એવા જ ટંકારિયા ગામમાં આવી છે આ આલિશાન હવેલી, જેમાં વસે છે સાંભળો છો? બોલો. સવાર પડી ગઈ, આ જીવલી ક્યાં ગઈ? સવાર થઈ નથી ને તારો કકડાટ શરૂ. અરે શાંતિ રાખને બાપા, હશે આટલામાં ક્યાંક આવશે, ક્યાં જવાની છે? જીવલી, ઓ જીવલી, તું ક્યાં છે? આવી દાદી માં, લો આવી ગઈ. બસ લો દાદાજી, આ તમારા માટે બદામ પિસ્તા વાળું મસ્ત મજાનું દૂધ. શું વાત કરે છે? અચ્છા આજે બદામ પિસ્તા વાળું દૂધ કેમ? અરે એમ જ આજે નાગ પાંચમ છે. જીલ્યો જીલ્યો, એ જુલી તારું હસવાનું બંધ થાય ને તો ઝટ જઈને પેલા જીવલા ને કે ગાડી સાફ કરીને તૈયાર રાખે, એરપોર્ટ જવાનું. પણ જીવલાને ક્યાં ગાડી ચલાવતા આવડે છે? એ અરવિત્રી, ગાડી કોણ ચલાવવાનું છે જીવલાને ખબર છે. આજે તો મારે મૂડીનો વ્યાજ આવવાનું છે. અરે બેઠી બેઠીને અમારા ગાજા શું જોઈએ છે? જટ જા. હા જઉં છું. આવનારને સમયસર ગાડી નહીં દેખાય ને તો મુજાઈ જશે. એ તો પહેલી વાર આવે છે. હા હું જઉં છું જઉં છું. હા જા. હવે કહું છું, સાંભળો છો? હવે આખી જિંદગી તો તમારું સાંભળતો આવ્યો છું ને. આ સિસોડીને તો આપણા ગગાએ મોકલી દીધી. હા, એ પોતે પણ આવ્યો હોત તો? આવશે, સમય આવે એ પણ આવશે જ. એની સાથે ફોન પર વાત થઈ હતી, એને કામમાંથી વખત જ નથી મળતો. આ સ્વીટીને તો એણે આપણા રીત રિવાજ, આપણા સંસ્કાર જાણવા માટે મોકલી છે. અને અરે બહુ મોડું થઈ રહ્યું છે, હું એમ કહું કે રામનગરે જઈને પેલા ચંદન ને મોકલું તો આ જીવલાનો કઈ ભરોસો નહીં. હા ચાલો ચાલો, મારી મૂડી ના આવી તો કઈ નહીં, એનું વ્યાજ તો આવી રહ્યું છે ને. અમેરિકા ગામમાં કુકડા રે બોલે કુકુ કુકુ, અમેરિકા ગામ. હે ભગવાન, આમ હું બાગાની જેમ ઉભો છે અને ગાડા હું કાઢી રહ્યો છે તો શું કરો? અરે જા જલ્દી ગાડી સાફ કર, તારે એરપોર્ટ જવાનું છે. અરે ભાઈ સાહેબ, ગાડી તો ક્યારની સાફ કરી નાખી? બસ આ ડ્રાઈવર આવે એટલી વાર. ડ્રાઈવર ચંદન? ચંદન ઈ ગાડી હલાવવાનો છે? થઈ રહ્યું. અરે રે રે રે, કરીને બુદ્ધિ વગરની વાત. અહીં બે પૈડો ચલાવવાનો ઠેકાણો નથી પડતો તો ચાર પૈડો હું કેવી રીતે ચલાવું? આ ગાડી વાડી ચલાવવાનો આપણો ધંધો નહીં, એટલે મેં ચંદનને બોલાવ્યો. પણ હજુ તો એ ખાટલામાં પડ્યો પડ્યો સપના જોતો હશે. આ કોધી પેલા ગામમાં આવેલ શૂટિંગમાં હીરો બનવાના સપના જોતો હોય છે. એમાં હું શું કરું ભાઈ સાહેબ? હા વેઇટ. હા સર, શૂટ પર છું, પછી ફોન કરું. પાછો સાહેબ? આ હા હા ભાઈ, વન ટેક આર્ટિસ્ટ છું યાર. સાહેબ સાત સાત રિટેક થઈ ગયા છે, આ જરા શોર્ટ કરી. અરે થાય ક્યારેક, અને વન ટેક આર્ટિસ્ટ છું સર. સ્ટાર્ટ કરો સર. સર રેડી, સ્ટાર્ટ સાઉન્ડ, રોલિંગ, એક્શન. ગુજરાતમાં શું નથી? સુખ છે, સમૃદ્ધિ છે, અને અને સોરી સોરી સર, સોરી સર. કટ કટ કટ. કઈ આવડે?
કેમ હસે છે તું? તને શું લાગે છે? કેમેરા સામે બોલવું સહેલું છે? સોરી સાહેબ. એવું હોય તો તું બોલીને દેખાડ. સાહેબ ક્યાં તમે ક્યાં હું? અરે ચંદન દેખાડી દે આપણા ગામનું પાણી. આવને. ઠીક છે. કેમેરો ઓન રાખજો. યસ સર. એક્શન. ગુજરાત, આ ધરતી અમારું આસન, આભ અમારું છત્ર, અત્ર તત્ર સર્વત્ર ગુજરાતમાં સુખ જ સુખ ફેલાયેલું છે. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીખરા, ત્રીજું સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ સુલક્ષણી નાર, પાંચમું સુખ પંચ ત્યાં પરમેશ્વર, અને છઠ્ઠું સુખ સર્વત્ર સૌમાં વસે ઈશ્વર. છ એ સુખમાં સઘળી વાત. જય 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 ગરવી ગુજરાત. જય 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 ગરવી ગુજરાત. વેરી ગુડ, વેરી ગુડ. આને જ હવે હીરો બનાવી દઈએ. થેન્ક યુ. ઓ કુંભકર્ણના ભાઈ, અરે કેટલા વાગ્યા ખબર પડે છે? અરે આ માણસોની જેમ શું સુવે છે તું? અરે મોટા ભાઈ, હજી તો હું હીરો બનવાનો જ હતો ને તમે મને ઉઠાડી દીધો. એ હીરો વાળી ના, આ સપના જોવાનો બંધ કર ને, કઈ કામ કર. કામ આ શું કરો છો? હા આ તે કીધાનો છોકરો છે. જુઓ ને ભાભી, શું કરો છો તમે? ભાભી છોકરો નથી એટલે જ કહું છું, સમજાવે ને. આવડો ઢાંઢા જેવો થઈ ગયો છે, કઈ કામ ધંધો તો કરતો નથી. તેજ અને માથે ચડાવ્યો છે. હાસ તો માથે ના ચડાવ તો શું કરું? મારો દીકરો ગણો તો દીકરો ને દિયર ગણો તો દિયર, આ એક જ છે ને. દીકરા બહુ તારી વાત સાચી છે દીકરી, આ તારો દિયર આખા ગામ નો લાડકો છે. ચંદન બધાને ટાળક આપે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જીવ તો રે અને તારા ભાઈ ભાભી ને સુખી કર. દાદાજી હું તમારા માટે જ આને ઉઠાડતો હતો, કુંભકર્ણ ને. એટલે તમે મને શું ડ્રાઈવર સમજો છો? બેટા ગાડી ચલાવવાને શું કહેવાય? ડ્રાઈવર. ચાલ ચાલ હવે ઉભો થા. આ વિમાન ક્યાંનું આવી ગયું હશે? આપણો જીવલો પણ તારી રાહ જોતો છે. ચાલ ચાલ. ઓ ગુજરાત ના હીરો, ઉઠ હવે, તારા માટે મુહૂર્ત કાઢવું પડશે. મોટા ભાઈ જાઉં છું. ગુડ ગુડ. તમે બધા બેસો, હું ચા લઈને આવું છું. હા ચા લઈ આવો. ચાલ જલ્દી. બોલો દાદાજી, બીજો કયો હુકમ? હુકમ તો બીજો શું હોય બેટા, આપણા પર તો ઉપર વાળાની મહેરબાની છે. બાકી સ્વીટી આવે છે, તારા બાપે આપેલું વચન ભૂલાય નહીં. એમ કેમ ભૂલાય? સૌ સારાવાના થશે. અને એકવાર સ્વીટી અને ચંદન ને મળી તો લેવા દો. It's so hot here. મે ડેડી ને કીધું તો કે મને ગુજરાત નથી જાવું. But I don't understand. ડેડી મને અહીંયા શું કામે મોકલી? એ દાદા દાદી ને ત્યાં બોલાવી શકતા હતા. સ્વીટી, યુ આર રાઈટ. But please, now cool. Shut up, Eddie. આયા ટાઈમ ને કોઈની વેલ્યુ જ નથી. આપણે એરપોર્ટ થી અહીંયા સુધી આવી ગયા, પણ કોઈ આપણને રિસીવ કરવા નથી આવ્યું. કોઈ લિફ્ટ આપવા વાળું પણ નથી. See, someone comes. જીવલો આવ્યો નહીં. લાગે છે કોઈ આવી રહ્યું છે. સાવી દીધો મને, આ જ લાગે છે. ઓ મેડમ, તમે જ ને અમેરિકાથી આવ્યા? યસ. બટ યુ? અરે મને દાદાજીએ મોકલ્યો તમને લેવા. હા હાલો હાલો, મોડું થાય છે, શું વિચારો છો? ઓ વિદેશી વાંદરા, તું હાલ સામાન વામાન લઈ લે. અરે હું એરપોર્ટ જઈને આવ્યો, અહીંયા તમે લોકો આવી ગયા.
કેટલો ટાઈમ થયો? આટલો લેટ? બહુ તીખી લાગે છે, મરચા બહુ ખાતી હશે. ઓએ, હાલો હાલો. યે કમ ઓન. સો હોરિબલ. ઓહ, વોટ ઇઝ ધીસ? બેસો. સ્ટુપિડ કાર. કેમ છો? રામ ગાડી ચાલી. રામ ગાડી હાલી, મારી પ્રેમ ગાડી હાલી, હા રામ ગાડી હાલી, મારી પ્રેમ ગાડી હાલી, હયાનો મરદડો તો છે ખાલી ખાલી. રામ ગાડી હાલી, મારી પ્રેમ ગાડી હાલી, રામ ગાડી હાલી, મારી પ્રેમ ગાડી હાલી. દરવાજા અંદર બેઠો છે મારો મનનો મહારાજા, હા મારી રેગાડી માં દસ દસ દરવાજા અંદર બેઠો છે મારો મનનો મહારાજા. કોને ચલાવે એની વાત છે નિહાલી, રામ ગાડી ખાલી, મારી પ્રેમ ગાડી હાલી, રામ ગાડી હાલી, મારી પ્રેમ ગાડી હાલી. ગાડી હાલી, રામ ગાડી હાલી,
આવી ગઈ મારી સિસોટી. અરે વાહ, કેવી સુંદર દેખાય છે અને કેટલી મોટી થઈ ગઈ છે. અસલ તારા પપ્પા જેવી લાગે છે મારી સિસોટી. સિસોટી? વોટ સિસોટી? આ તારી દાદી તારે સ્વીટી ની જગ્યાએ સિસોટી કહે છે. અરે સ્વીટી બોન, તમે આવી ગયા, લો પાણી. નો, ઓકે, થેન્ક્સ થેન્ક્સ દાદી. ઓ વોટર. અહીંયા મહેમાનને પાણી આપવાનું રિવાજ છે. આ ગુજરાતની સંસ્કૃતિ છે. ઠીક છે, હું જાઉં છું. હે યુ, વેઇટ. એડી, તારી પાસે કઈ ચેન છે? યે, રાખ તારી પાસે. ઓ મેડમ, આ તમારી પાસે જ રાખો, બુદ્ધિ ખરીદવા કામ લાગશે. બુદ્ધિ? વોટ બુદ્ધિ? અને હા મેડમ, એ બધું હમણાં નહીં સમજાય, થોડા દિવસ ગામડામાં રહેશો ને પછી સમજાશે. દાદાજી, આ તમારી લાડલી ને સમજાવો. અને અહીંયા બધા કામ પ્રેમથી થાય છે, પૈસાથી નહીં. રજા લઉં છું બા દાદા. જય માતાજી. જય માતા. સ્ટુપિડ ગાય. ગમે તેવો છે પણ અમારા ગામનો હીરો છે, આખા ગામનો લાડકો છે. સિસોટી બેટા, આ તારી સાથે કોણ આવ્યો છે? મારું ઇન્ટ્રોડક્શન હું પોતે જ આપું છું. મારું નામ છે એડી અને સ્વીટી મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હું એને સિસ્ટર માનું છું. સિસ્ટર એટલે નર્સ? નર્સ નહીં, સિસ્ટર. સિસ્ટર એટલે કે બેન. ચાલો, હવે બહુ વાતો થઈ ગઈ. જીવલી, આ બંને જણને એમની રૂમમાં લઈ જા. હા દાદીમા. જા, ચાલો. જા જા. બહુ સરસ લાગશે ને, ચંદન અને સિસોટીની જોડી. એ બંનેનો મનમેળ થઈ જાય એટલે બસ. સવારથી રાત પડી ગઈ હજુરતી. મોટા ભાઈ, આવી ગયો તું, બહુ મોડું થઈ ગયું તને. દાદાજીના મહેમાન આવ્યા. અરે એમને ઘરે એમ કેમ પહોંચાડીને જ આવ્યો. ગમ્યા? કોણ? પરદેશી મહેમાન. મોટા ભાઈ, શું વાત કરું એની. એ છે ને, સ્વીટીનો ગુસ્સો તો એના નાક પર હોય છે અને મને લાગે છે કે દાદાજીના આબરૂના ધજાગરા ઉડાડશે અહીંયા. શું? હા હા, પણ દેખાવડી તો છે ને. અરે દેખાવને શું કરવાનું મોટા ભાઈ, આપણા ગુજરાતના સંસ્કાર સંસ્કૃતિ એવું તો કઈ છે જ નહીં એનામાં. અરે બેટા, શું થયું? હા દાદી, દાદી આ શું છે? આઈ મીન, આ કેનો ફોટો છે? આ જોઈને તું ગભરાઈ ગઈ. બેટા, આ તો આપણા ભગવાન છે. ભગવાન? ગોડ. આ છે ને આપણા ભગવાન છે, આપણે એમની રોજ પૂજા કરવી જોઈએ અને પૂજા કરીએ ને તો આપણી બધી મનોકામના પૂરી થાય, સમજી? ચલ બેટા, તું આરામ કર, બહુ થાકી ગઈ છે ને. ઓકે, સોરી ગોડ. કહું છું, સાંભળો છો? આજે બોલો. સાંભળો છો કે નહીં? કહું છું, પહેલી સિસોટી સવાર સવારમાં કઈ ચાલી ગઈ છે. તમને કેટલી વાર કહ્યું સિસોટી નહીં, સ્વીટી. સ્વીટી? સ્વીટી? હા એ જ. સવાર સવારમાં કઈ બહાર ચાલી ગઈ છે, આપણા ગામમાં સાવ અજાણી છે. આવી જશે, ક્યાં જવાની છે? તું ખોટી ચિંતા નહીં કર, તું તારે નિરાંતે મારા ફેરો. જીવલી, ઓ જીવલી. આવી દાદીમા. દાદીમા,
બોલો હું કામ પડ્યું જીવલી જરા તપાસ કરને પહેલી સિસોટી ક્યાં ગઈ છે હા અને તમે તમે પણ જાઓ જટ જાઓ તપાસ કરો આમ કુર્સી રસ્તા નહીં બેસો જાઓ જલ્દી અને તું કેમ ઊભી છે મુરત કરાવવાનું છે જવા માટે હા હા જા જલ્દી જા તપાસ કર હે માતાજી મારી સિસોટીને હેમખેમ રાખજે પણ આ છે કોણ લાગે છે કેવી આમ મહેમાન ના કપડા ઉંદર કોતરી ગયા લાગે છે સ્ટુપિડ શું બકવાસ કરે છે તમારા વખાણ કરીએ છે એક બે ત્રણ ચાર છો હાલતી ના થાવ ગામ ના ઉતાર અમે તો મેડમ નું સ્વાગત કરીએ છીએ સ્વાગત સ્વાગત વાળી ના ઓ મેડમ આ ગામડામાં ફરવા નીકળવું હોય ને થોડું મર્યાદામાં રહેવું પડે અને આ ટૂંકા કપડા પહેરીને ના નીકળાય શટ અપ મારે જે પહેરવા છે એ હું પહેરીશ તું કેનાર કો હા ઇડિયટ વારે પરદેશ વિજ્ઞાનમાં પ્રગતિ અને જ્ઞાનમાં અધોગતિ અરે સ્વીડીમાં તમે અહીંયા છો હાલો હાલો ઘેર દાદીમાં કેટલી ચિંતા કરે છે ઓ એમાં ચિંતા કરવા જેવું શું છે હું તો બસ આ ગામમાં એમ જ નીકળી હતી ચાલો શું સમજે છે આ છોકરો પોતાની જાતને કામકાજ તો કોઈ કરવાનું નહીં અને રોજ નવી નવી મુસીબતો ઊભી કરવાની વળી પાછું શું કર્યું મારા દિયરજીએ પેલી સ્વીટીને માટે ચંદને રામલાનો હાથ ભાંગી નાખ્યો શું હાથ ભાંગ્યો નથી ખાલી મળ્યો છે ભાભી લ્યો આવ્યો તમારો દિયરીઓ હવે પોંખો આ રાજકુમારને ભાભી ચંદન તે આ બધું શું માંડ્યું છે ભાભી આ અમેરિકન છોકરીની જગ્યાએ આપણા ગામડાની કોઈ ગોરી હોત તો પણ મેં આ જ કર્યું હોત અને તમે એકો કે સ્ત્રીની લાજ બચાવી એ કોઈ ગુનો હોય તો એ ગુનો મેં કર્યો છે આપો જે સજા આપી હોય એ આપો મને શું કામને હેરાન કરે છે મને તને કઈ થઈ ગયું તો અરે તારા કારણે ગામમાં આપણી આબરૂ ગઈ તો મોટા ભાઈ હું જાણું છું કે બાપુજીને ગયા પછી તમે જ મારું સર્વસ્વ છો અને ભાઈ તમારા નામને તમારી આબરૂને આંચ આવે એવું કોઈ પણ કામ હું નહીં કરું વિશ્વાસ રાખો મારા પર વિશ્વાસ રાખો ચંદન મારા ભાઈ દાદી સ્વીટી ક્યાં ગયા છે આ જીવલી પણ હજી સુધી આવી નહીં આઈ એમ સો ટાયર્ડ દાદી માં સ્વીટી પણ આવી ગયા તે સ્વીટી બેટા ઓહ બેટા ક્યાં હતી તું સવાર થી સાંજ પડી ગઈ સ્વીટી તું ક્યાં ગઈ હતી ઓફ મેં દાદી ને કીધું તું કે મને વિલેજ માં જરાય નહીં ગમે તો પણ મને આ મોકલી આપી કેમ શું થયું અરે કઈ નહીં દાદી માં આ ગામના અમુક નપાવટોએ સિટી બુનની મજાક કરી હતી કોણ હતા એ મને કહી તો ખરી હું હમણાં જઈને એ લોકોને દિબેડી નાખું મારી દીકરી સાથે આવી ખરાબ હરકત કરી રેવા તો દારી માં અરે ચંદનભાઈ એ લોકોને બરાબર નો પાઠ ભણાવી છે હે કામ કરો ને દાદી મારું માનો ને સિટી બુન ને ચંદનભાઈ આરે ફેરવાનું રાખો સમજી જાવ ને સિસોટી બેટા હવે તારે કશે પણ જવાનું હોય ને તો ચંદન ને બોલાવે લેજે ચંદન ઓહ ઓહ બોડીગાર્ડ I mean friend. Okay, તમે જે કહેશો હું એ જ કરીશ. દાદી, I'm very tired. હું મારા રૂમમાં જઈને રેસ્ટ કરું. જા બેટા. Come on. Okay. અને તમે બે આયશા ના ઉભા છો. જા અંદર. હા હા જા જા જા. આમ સાથે હર્ષે ફરશે તો મનમેળ વધશે. અને આમે સિસોટી તો હવે ચંદન ની જવાબદારી છે ઓ ગોડ આઈના માણસો કેટલા ઓર્થોડોક્સ છે
એક સિગરેટ પણ છુપાઈ છુપાઈને પીવી પડે છે. સિસોટી બેટા, સોરી દાદી. આ શું છે? કઈ નહીં, બસ ક્યારેક ટેન્શનમાં હું પી લઉં છું. આઈ હોપ તમને ખરાબ નથી લાગ્યું. બેટા, આ તારું પરદેશ નથી, આ ગુજરાત છે. ગુજરાત અહીં આવી રીતે ના વાગતા હે. લોકો શું વાતો કરશે કઈ ખબર છે તને? ઓકે ઓકે, આઈ એમ સોરી દાદી, નેક્સ્ટ ટાઈમ નહીં પીવું. આવ ફરીવાર નહીં થવું જોઈએ, સમજી? યા, પ્રોમિસ. એડી ક્યાં છે? એ જીવલા સાથે છે. ઓકે ચાલ, બહુ જ મોડું થઈ ગયું છે, તું હવે સુઈ જા. ઓકે, જય શ્રી કૃષ્ણ. યા બાય. Welcome, Mr. Eddie, and sitting on khatla. betting. What is this khatla? Khatla. Niche char paya, upar me gadla. It is a khatla. Oh, I understand. It is a bed. Bed. Chodo, ye badi baat. મેં ક્યાં પૂછતા, એ કેસા લાગા અમારા ગામડા? વેરી નાઇસ, વેરી ગુડ. પણ એક વાત પૂછો. યા, ટેલ મી. ફરીમાં તેલ લગાડીને પૂછવું પડે? નો, એટલે કે પૂછો. તો હમણો, આઈ એમ કમિંગ ઇન ફોરેન એન્ડ છવાઈ જાઈંગ ઇન ફોરેન. તે જુડા. અરે દાદાજી, એ જુડા, તું તો ફોરેન જતા પહેલા આખો ફોરેન વાળો થઈ ગયો ને. થુક્યું. નો, થેન્ક યુ. હા, એ જ કઈ ફેંક્યું નહીં, એવું જ લાગ્યું દાદા. હું એમ પૂછવા આવ્યો તો કે તે પેલા ચંદન ને ઘેર મોકલ્યું કે નહીં, કે અમારી સ્વીટીને લઈને આખા ગામમાં ફેરવે. વોટ ઇઝ ધીસ ગામ? કોઈને પૂછતો નહીં આજ પછી કે ગામ. આ આવતા ભવે હે આ ગામડાઓમાં અવતાર લેજે એટલે સમજાઈ જશે કે વોટ ઇઝ એ ગામ. આ દાદાજી, તમે ચિંતા નહીં કરો, મેં ચંદનભાઈને બધી જ વાત કરી દીધી છે અને મોટા ભાઈને પણ કહી દીધું છે. મોટો ભાઈ તો રામ જેવો છે. વોટ ઇઝ ધીસ રામ? આજ પછી કોઈને પૂછતો નહીં કે વોટ ઇઝ એ રામ, ને તો તારા રામ રામ બોલાઈ જશે. પડી સમજણ? રામ 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 દાદાજી, રામ 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 રામ. આઈ અન્ડરસ્ટેન્ડ. રામ, ગોડ. વાંદરા ને આજે ખબર પડી શ્રીરામ ભગવાન ની ઓળખાણ. બોલો, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય. Too hot. Hey, look at this. What is this? Aashu che. Sweetie, this is home. Aa ghar che. Okay. Je ma apne tya apne TV ma Indian culture juve che ne? Yeah. ઓકે, બટ મને ના ગમે એવું ઘર. એડી, આઈ મીન લોકો કઈ રીતે રહેતા હશે આની અંદર? ઓ મેડ, ઘર છે તો ઘરમાં લોકો રહેતા જ હશે ને. રાજપીપળાની ચોકડી પર ટ્રકનો અકસ્માત, પણ માણસ બચી ગયો. જય માતાજી મુખી. અરે આવો આવો આવો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બાપલિયા, પહેલા તો બે હાથ જોડીને તમારી માફી માંગુ છું કે તમારા દીકરા ધીરજ ના લગ્ન માં હું આવી નહીં શક્યો. અરે માં, હાથ જોડીને માફી ના મંગાય. ભાઈ, તમારા ને તમારા પિતાજીના ઘણા ઉપકાર છે આ ગામ પર. અરે આ ગામમાં તમારી મહેનત ને લીધે તો વીજળી અને પાણીનું સુખ છે. મૂકી, પણ તમારા ઘરમાં નવી વહુ આવવાથી તમે પણ સુખી થઈ ગયા? હા ભાઈ, હા. એ સવારની ચા થી માંડી અને રાતના રોટલા સુધીની નિરાંત, આ છોકરો બે પાંદડે થયો ને એટલે રાજી રાજી. અરે મુખી, હજુ તો તમારે તમારા પૌત્રને રમાડવાનો છે. ચંદન ક્યાં છે? દેખાતો નથી હમણાંનો ક્યાંય. દાદા, વિષ્ણુ પટેલની પૌત્રી સ્વીટીની સેવામાં છે. ઘરમાં તો કોઈ કામકાજ છે નહીં, પરદેશથી આવેલા મહેમાનની સેવામાં છે. માનવું પડે ભાઈ,
પારકો હોવા છતાંય તમે મુખી તમે આજે બોલ્યા બીજી વાર નહીં બોલતા ચંદન મારો ભાઈ છે નાનો ભાઈ એને હું બહુ પ્રેમ કરું છું અને બાપુએ આપેલી જવાબદારી પણ છે ભૂલ થઈ ગઈ ભાઈ સમય સંજોગ હોય તો મુખીના ઝૂંપડે પધારજો ચંદનની સાથે જરૂર જરૂર પધારીશ જય માતાજી જય માતાજી ભાઈ વાહ ભાઈ હોય તો આવું મેડમ કેવું લાગ્યું અમારું ગામ ન ગમતા નહીં ગમી જાય એનું નામ ગામ અને ગામમાં રહે ના દૂર થાય દુઃખ તમામ તમારા દેશના મેક્સિમમ લોકો આવા ગામમાં જ રહે છે અને બધા જ પુઅર છે શું થયું બેટા શું થયું ચિંતા નહીં કરો હે આર યુ મેડ ક્રેઝી વોટ આર ડુઇંગ ધીસ ઇન્ફેક્શન થઈ જશે ઘરે જતો રહે ઓ મેડમ અમાટી તો હર દર્દની દવા છે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપનાર શ્રી કૃષ્ણ અમાટીમાં જ જન્મ્યા હતા અને રામ લક્ષ્મણ પણ અમાટીમાં જ મોટા થયા છે છોડો પણ તમને આ બધી વાત નહીં સમજાય પણ હા મેડમ એક વાર આ માટીની સુગંધ લઈ જુઓ તમારું હૃદય પણ બદલાઈ જશે લો લો સુગંધ તો લો માથે ચડ્યો છે નહીં તારા ગોરી ચામડી કાળી થઈ જશે ચાલો ચાલો તને એક લેડીને સાથે વાત કરતા નથી આવડતી ના ભાઈ એવું છે ને કોની સાથે કેમ વાત કરવી એ મને આવડે છે આ ચંદન સારા સાથે સારો અને ખરાબ સાથે ખરાબ એટલે જો જેવા સાથે તેવા શટ અપ સ્ટુપિડ શટ અપ ઓ મેડમ શટ અપ ઉભા રહો અરે ક્યાં જાવ છો સમજાવું મારીને ભાગી જાઉં એક વાત તને સમજાવું મારીને ભાગી જાઉં ખાધા પછી સુઈ જાઉં ભૂલ થાય તો પછતાઉં ખાધા પછી સુઈ જાઉં ભૂલ થાય તો પછતાઉં ડોન્ટ ટીચ
सोरी अंग्रेजी सोरी ओ सोरी गोरी गोरी सोरी जूनी मुसे आजो तारा माटे छे अमेरिका थी चॉकलेट ली आवे छु अमेरिका थी चॉकलेट लेने आवे छे जीवली ने अमेरिका थी चॉकलेट थी मनावीश हां अमेरिका कमाल छे अरे अमेरिका थी चॉकलेट ले आवियो तू ए ना मानी आ जीवली ने मारे केवी रीते पटावी काई तो करवू पड़शे बस बस अबे जुला बस साची बात कहूं दादाजी तमारी सेवा करवामां मने बहु आनंद आवे छे हवे अपनी जीवली घणी मोटी थई गई छे एना माटे कोई सारा घर नो मुहूर्त्यो मळी जाय एटले बस साची वात छे दादाजी दादाजी तमे तो मारा वडील छो अमे तो अनाथ हता तमे तमारा दीकरा दीकरीनी जेम अमने मोटा करे बाकी आ जमानामां कोण कोना माटे कंई करे छे પણ તમે બસ જીવલા બસ હવે બસ પણ દાદાજી એક વાત ખરી હા આપણને પરદેશ જવાના ઓરતા ખરા હા ઓરતા વાડીનો સામાને પહેલી સિસોટી અને ચંદન ક્યાં નાય બહાર ગયા છે હજી પાછા નથી ફર્યા પાછું સિસોટી ગયું મેં તમને કેટલી વાર કહ્યું છે સિસોટી નહીં સ્વીટી હા સ્વીટી પણ દાદાજી આ પેલો બબુચક અને આપણી જીવલી હજી સુધી કેમ દેખાતા નથી દાદી આવી ગઈ મારી સસોટી ઓ દાદી સસોટી નહીં સ્વીટી રહેવા દેને તું પણ તારા દાદાની જેમ શરૂ નહીં થઈ જા એ ચંદન હા બરાબર ફેરવીને અમારી સ્વીટી ને દાદાજી એમને જ પૂછી જોવો ને કેમ સ્વીટી બેટા મજા આવી ને મજા આવી ઓકે પણ પરદેશે ભી રોનક તો આયા નથી ઓ મેડમ પરદેશની રોનક થોડા સમય માટે હોય છે અહીંની રોનક તો કાયમ માટે હોય છે આ વિદેશી મેડમને શું ખબર હે દાદાજી આને સંસ્કારની બાળાગોળી આપો નહીતર પરદેશની જાગ જમાડમાં આપણા ગુજરાતની સંસ્કૃતિ પણ ભૂલી જશે ચાલો તો હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાદી જો કેટલો એટીટ્યુડ થી વાત કરે છે ઓનેસ્ટલી દાદી હું એની સાથે આજે બહુ બોર થઈ ગઈ અરે એ તો છે જ એવો આપણું શું કહેવાય હા તમે જરા ફ્રેશ થઈ જાઓ તમારા માટે ચા લઈ આવું હા બેટા તું થાકી ગઈ હશે જા આરામ કર હા ઓકે દાદી હા પણ દાદાજી
આજે સુધી જીવલી આવી કેમ નહીં? આવી જશે આવી જશે, તું જાણે પણ આવે. તમને શું લાગે છે, સિસોટીના વિચારો બદલાશે? બદલાશે બદલાશે, જરૂર બદલાશે. જુઓ ને, આપણા ચંદન ને આપણા માટે જ ફુરસદ નથી. હા ભાઈ, હા ભાઈ, આજકાલ સ્વીટી ની સેવામાં છે ને? હા. અરે મોટા ભાઈ, કમાલ છે, તમે જ તો મને કીધું સ્વીટી ને ફેરવવાનું, અને દાદાજીએ પણ મને એની જવાબદારી સોંપી, એટલે મારી તો ફરજ છે કે વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું. જોયું જોયું, મારો દિયર કેટલો આજ્ઞાકારી છે. ભાઈ કોનો છે? હા ભાઈ હા, જયારે આજ્ઞા પાડે ત્યારે ભાઈ તમારો, ને જયારે અપ લખણ કરે ત્યારે દીકરો મારો. હા, આ ક્યાંનો ન્યાય છે બોલો જો? અરે ભાભી, ભાઈ તમે બંને મારા જ છો ને, અને મારી માટે તો ભગવાન સમાન છો. અચ્છા, તો હું જ એમ કહીશ એમ કરીશ? ભાભી એકવાર અવાજ તો કરો, આ ચંદન એનું માથું આપતા પણ અચકાશે નહીં. અરે અરે, ઓ આવું નહીં બોલ. તું મને એમ કે, તને સ્વીટી ગમી કે નહીં? ગમે તો છે ભાભી, પણ એના વિચારોમાં એટલી કડવાશ છે, નામ સ્વીટી છે પણ મીઠાશનો એક પણ છાંટો નથી. આવશે ભાઈ આવશે, સ્વીટી માં પણ અઢળક મીઠાશ આવશે. હા ડેડી, હું આ બહુ બોર થઈ ગઈ, આ વાળો ગો હોમ. હોમ? યા, તો કોઈ પણ ફ્લાઇટ ની ઇન્ક્વાયરી કર. સ્વીટી, અત્યારે કોઈ પણ ફ્લાઇટ નથી. એડી પ્લીઝ કાઈ પણ કર, જવાની તૈયારી કર. અરે તારે જવાની એટલી જલ્દી શું છે? શું વાત છે બેટા, કેમ મુંજાયેલી છે? દાદી, મને આ નથી ગમતું, પણ પપ્પાનું માન રાખવા હું તમને મળવા આવી ગઈ ને. બેટા, અમારી કઈ ભૂલ થઈ ગઈ તમે સાચવવામાં? નો નો દાદી, પ્લીઝ એવી વાત નહીં કરો. બેટા, મારી એક વાત માનીશ? પરમ દિવસે તારા દાદાને મારે લગ્નની 50મી વર્ષગાંઠ છે. વાવ, યુ આર ગ્રેટ દાદી. અને બીજો પણ એક ખાસ પ્રસંગ છે, એટલે તું 2-3 દિવસ રોકાઈ જા, પછી ચાલી જાજે. કમ ઓન સ્વીટી, પ્લીઝ યાર, મને જાને અને અમે પણ અત્યારે કોઈ પણ ફ્લાઇટ નહીં મળે. ઓકે દાદી, બટ જસ્ટ ફોર 2-3 ડેઝ. હા યસ. મારે મારી વાલી સિસોટી. ઓફ દાદી, નોટ સિસોટી, ધેટ્સ સ્વીટી. અરે ચંદન ભાઈ, ચંદન ભાઈ, આવતી કાલે દાદા દાદી ની 50મી લગ્ન ની વર્ષગાંઠ છે. અરે દોસ્ત, મને ખબર છે, મારા ઘરે દાદાજી આવ્યા હતા આમંત્રણ આપવા. એમ પણ ખૂબ જલસો પડી જશે, મજા આવી જશે. અરે મારા ભાઈ ભાભી પણ એટલા ખુશ છે, જાણે મારા ઘરે બહુ મોટો પ્રસંગ ના હોય. સાચી વાત કહું, ઘણા વર્ષો પછી આપણા ગામમાં આવો પ્રસંગ આવ્યો. ચાલ દોસ્ત, હું રજા લઉં. હું શું કરવા ઉભો છું ઠોયાની જેમ? મારે ઘરે ઘણી બધી તૈયારી કરવાની છે. Every night in my dreams I see you. ઓહો હો, અરે વાહ, શું નવી ફૂલઝડી આવી છે. What? What did you say? એટલે તું શું બોલ્યો? અરે કાઈ નહીં, તો એમ જ. I understand everything, okay? Stupid rascal. તારા ભાઈ ને અત્યારે યાદ કરવો જરૂરી છે. જીવલી, જ્યારે જ્યારે તને જોઉં છું ને, મારું શરીર ધ્રુજવા લાગે છે, મારો શ્વાસ અટકી જાય છે અને મારી જીભ પણ થોભી જાય છે. હે ભગવાન, કેટલી બધી બીમારીઓ છે તમને, તમે કોઈ ડોક્ટરને બતાવ્યું કે નહીં? જીવલી, આ બીમારી નથી, આ તો પ્રેમ છે. જીવલી, એક વાત કહું, તું મારી સાથે અમેરિકા તો આવીશ ને? ના ભાઈ સાબો, ઈ બધી નવરાશ મારી પાસે નહીં. કેમ કેમ? અરે દાદા દાદી ના લગ્ન ની વર્ષગાંઠ છે, કેટલી બધી તૈયારીઓ કરવાની છે, તમે આવો ને કે નહીં? હા હા, હું પણ આવીશ, ચાલ હું પણ તને મદદ કરાવું. અરે હા, ચાલો ચાલો. મન તો સમજી લે, તારો સગો નથી સંસાર, ભજન માં ભીના ભીના રેજો, ઉતરશે ભવ પાર. મન તું સમજી લે, તારો સગો નથી સંસાર.
કેવા લાગો છો? ઓહો નિકા, તમે તો આટલા સુંદર, તમે આપણા લગ્ન વખતે પણ નતા લાગતા. હા શું? નહીં, એટલે ચંદન ક્યાં છે? ચંદન? અરે ચંદન, હવે મોટા ભાઈ લેવા આવી ગયો. જી ભાઈ. ચંદન, આ શું છે? હા, તું હજુ સુધી તૈયાર કેમ નથી થયો? થાઉં છું ભાભી. જુઓ જો ચંદન, મારે તને એક વાત કહેવી છે. કઈ વાત? બાપુજીએ નાનપણમાં તારી સગાઈ નક્કી કરી નાખી. કોની સાથે? ઓલી વિદેશથી આવેલી સ્વીટી સાથે. સ્વીટી સાથે? કેમ, તને ગમતી નથી? મોટા ભાઈ, ક્યાં એ આધુનિક વિદેશી છોકરી અને ક્યાં હું ગામડિયો? મારી દાદાજી સાથે વાત થઈ ગઈ છે. તો તને કઈ વાંધો તો નથી ને? ભાભી, મોટા ભાઈ, તમે લોકોએ મારા માટે જે પણ વિચાર્યું હોય, નક્કી કર્યું હોય, એ સારું જ હોય ને? મને કોઈ જ વાંધો નથી. તો જા, જલ્દી ને તૈયાર થઈ જા, મોડું થાય છે. આમ ગયો ને આમ આવ્યો. હા, જોયો કેવો આજ્ઞા કરી છે મારો ભાઈ. એ હા હા, તમારો ભાઈ પણ મારો તો દીકરો છે. દીકરો? હા, એ તો છે. હા મામબે, અત્યાર સુધી તે અમારા સંસારની ગાડી સારી રીતે ચલાવી છે, આગળ પણ એમ જ ચલાવજે માં. હે માતાજી, આજે જે કાર્ય કરવા જઈ રહ્યા છે એમાં કોઈ વિઘ્ન ન લાવતા. હા માં, અમે જીવીએ છીએ ત્યાં સુધીમાં કાર્ય સારી રીતે સંપન્ન થઈ જાય એ જ પ્રાર્થના કરીએ છીએ. દાદી, અરે આવી ગઈ બેટા. દાદી, કોણ બસ, તમે શું કરતા હતા? બેટા, આજ મારા ભગવાન છે, એમના ચરણોમાં મારો સ્વર્ગ છે. સ્વીટી બેટા, ભારતીય નારીની આજ મહાનતા છે, પોતે દુર્ગા અને શક્તિનો અવતાર કહેવાય, છતાં એના મનમાં મમતાનો મહાસાગર લહેરાતો હોય છે. અને હવે ચાલો, મોડું થાય છે આપણને. જેનો પ્રસંગ છે, વરરાજાની વહુ ક્યાં? અરે આવતા જ હશે, ઘરના બધા એક સાથે આવશે. લો આવી ગયા. ક્યા બાત, જીવલી દાદા દાદી ને હાર આપ. હાલો દાદાજી. હેલો દાદી માં. ઓહ યુ. હા ઓ મેડમ, કેવું લાગ્યું અમારું ગુજરાત? શટ અપ. આયા છે શું? હા, જસ્ટ ગરીબી. અમારા પરદેશ સામે તમારું ગુજરાત કાઈ નથી. યસ, અહીંયા કાઈ પણ નથી, પણ જીવલી છે. શટ અપ એડી. એન્ડ યસ ચંદન, અમારા પરદેશમાં કોઈ ગરીબ નથી, ભિખારી નથી. બહુ બોલે છે તું. દાદી માં, એને બોલવા દો. મેડમ, દુનિયાના દરેકે દરેક દેશને આ ગુજરાતના ગુજરાતીની જરૂર પડે જ છે. અમારે ત્યાં મોટા ટાવર્સ છે, અમારે ત્યાં મોટા હૃદયના માણસો છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો દિવસો નીકળી જાય, અને અમે પ્લેનમાં બેઠા અને પહોંચ્યા. અમારી લાઈફ એટલી ફાસ્ટ, યુ નો. હાલ્યો, પણ મેડમ, આ પ્લેનની શોધ પણ અમારા દેશે જ કરી છે. ના વિશ્વાસ આવતો હોય તો ઘરે જઈને રામાયણ વાંચી લેજો, નહીતર સીડી લાવીને જોઈ લેજો. રામાયણ? વોટ રામાયણ? તું મૂંગીનો મરને. સ્વીટી, બસ હવે બહુ થયું. જોયું, મારા દાદા દાદી એકબીજાની સાથે એટલા વર્ષો કાઢ્યા, પણ એમને શું સુખ માર્યું? બોલ, એવું કયો સુખ છે તારા ગુજરાતમાં? ચંદનભાઈ, હવે તો બતાવી દ્યો. કહું એક વાત.
गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां ने सोमनाथ शत्रुंजय पावागढ़ छे गब्बर वाली बहुचर वाली ने कछवा मानो मड़ छे गरजू नो गिरनार उभो ओ गरजू नो गिरनार उभो बोले गुजराती हर प्रांत मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां होली दिवाली ईद गणपति गर्भ घूमे नवरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां पटेले आजादीनी एवी उठावीती आंधी साक्षी पूरे साबरमती हजी नाम हतुं एनु गांधी सरदार पटेले आजादीनी एवी उठावीती आंधी साक्षी पूरे साबरमती हजी नाम हतुं एनु गांधी मोहनदास करमचंद ने ओ मोहनदास करमचंद ने जग पूजे कहिने महात्मा साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां साचो सुख गुजरात मां तो दे जो बात कहूं एक बात मां ताली पाड़ी दाद तो दे जो बात कहूं एक बात मां दुनिया आखी भरो भले पण साचो सुख गुजरात मां 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 सिसोटी तू क्या चाली उफ दादी आई एम बोर्ड सिट स्वीटी चल सिसोटी तू यहां नो दादी मैं किधर ने चल मैं कहूं ने चुपचाप बैठ
હા દીકરી, આજનો દિવસ અમારા અને તારા બધાય માટે બહુ શુભ છે. હા દાદાજી, આપણે જે દિવસની રાહ જોતા હતા એ આજે આવી ગયો. આ મોડું ગુસ્સામાં નહીં રાખ, હસતી રહે ને બેટા. આ સીતા. હા આવી બા. What is this? આ શું કરો છો તમે? આ રિવાજ છે બેટા. ચંદન, આવ દીકરા આવ. આપણું સગપણ થઈ રહ્યું છે. સગપણ? બહુ સગપણ. હા દીકરી, સગપણ સગપણ. ઓ એન્ગેજમેન્ટ. સ્વીટી, કોંગ્રેચ્યુલેશન્સ, ઇટ ઇઝ યોર એન્ગેજમેન્ટ. માય એન્ગેજમેન્ટ? યા. એ બી આની સાથે, જેનો હું બરાબર ઓળખતી પણ નથી. This is not done. What the hell are you talking about? My engagement? That's not possible. Dikri, તારા જન્મ વખતે જ તારા પપ્પાએ આ ચંદન સાથે તારી સગાઈ નક્કી કરી હતી. અને આ પ્રસંગની તારા પપ્પાની પણ જાણ છે. દાદી, મને તો પૂછવું જોઈએ, મારી શું મરજી છે? How can I do all this? તમે બહુ ઓર્થોડોક્સ છો. દાદી, you will say any damn thing and I'll do it. That's not possible. You all know very well I'm an educated girl. And you all are stupid, illiterate villagers. Excuse me, ma'am. We are not illiterate and uneducated villagers. And madam, for your kind information, Gujarat is the best state in India. And India is one of the top country in the world. You got it? You better get it. અમે અંગૂઠા છાપ નથી, પણ તમારા જેવા ભણેલા ગણેલાને સીધા દોર કરી શકીએ છે. એવું શું છે ગુજરાતમાં કે તારામાં? મારામાં શું છે એ તો તમને સમય આવે સમજાઈ જશે. શું નથી અમારા ગુજરાતમાં? અહીંની માનવતા, અહીંની મહેમાન ગતિ, લીલુડી ધરતી, અને સૌથી મહત્વનો તો અહીંયાનો વચન પ્રેમ. કઈ સમજ્યા? હું કોઈ વચન અને પ્રેમમાં માનતી નથી. તારી આવી વાતમાં આવવાની નથી. મારો હાથ પકડનાર તો કોઈ વિદેશી જ હશે. મેડમ, સપના જોવાનો અધિકાર તો દરેકને છે. પણ હા, તમે મને ગમો છો એ સાચી વાત છે. અને ના પણ ગમતા હોત તો મારા અહીંયા બેઠેલા વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ મારી ફરજ છે અને અમારી સંસ્કૃતિ છે. અને યસ મેડમ, લગ્ન કરવા માટે તમારી મંજૂરી હોવી બહુ જરૂરી છે. એની મંજૂરી મળશે, જરૂર મળશે. નો, નેવર. મને મંજૂર નથી. એક મિનિટ દીકરા, આ સત્પણ કરવાના હતા એની જાણ તેને ના કરી એ અમારી ભૂલ. પણ અમને એમ કે જે સંસ્કાર અમે અમારા દીકરાને આપ્યા હતા એ એણે તને પણ આપ્યા છે. આ ચંદન જેવો દીકરો તને શોધે નહીં મળે. હોશિયાર છે, ભણેલો ગણેલો છે, સંસ્કારી છે. શું કમી છે એનામાં? મેં ક્યાં કીધું કે એનામાં કોઈ કમી છે? પણ મને ગમે એવું તો નથી જ, મારો સ્ટાન્ડર્ડ તો નથી. મારે એક વાત માનીશ બેટા, 6 મહિના, ફક્ત 6 મહિના તો અમારી સાથે અહીંયા રહે. અને એ સમયમાં જો ચંદન માટે તને પ્રેમ ના જાગે તો, અને ના જાગ્યો તો, તો હું કહું એમ થશે. બેટા, તું જેમ કહીશ એમ જ કરીશું. બસ જો તું એમ કહીશ કે તારે ચંદનને પરદેશ લઈ જવો છે તો એ પણ મને મંજૂર છે. ભાઈ, શું વિચાર કરી દીકરી? સ્વીટી, શું આટલું વિચાર કરે છે? જવાબ દે ને. ઓ મેડમ, સમજી વિચારીને જવાબ દેજો. હા, ઓકે, મને મંજૂર છે. તો પછી 6 મહિના પછી મહાદેવના મંદિર પર નિર્ણય કરીશું. જોઈએ આ ગામમાં પરદેશની વાવ આવે છે કે પછી ક્યાંયથી મૂર્તિઓ પરદેશ જાય છે. ચંદન બેટા, તને મંજૂર છે ને? અરે, આપણને તો મંજૂર જ છે. હવે તમે બધા પણ જરા બહાર જઈ આવો, નાસ્તો પાણી કરી આવો અને હલકા થઈ આવો. ત્યાં સુધી હું પણ વિચારી લઉં કે આ સ્વીટીને આપણા ગુજરાતની વાવ કેવી રીતે બનાવી. નો વે, મેં તો ના જ પાડી હતી. પણ દાદીએ 6 મંથ્સ નો સમય આપ્યો છે અને દાદીનું માન તો રાખવું જ પડે ને.
I'll call you back. Yes, Dadi. Tane Chandan gamme chhe? Okay. I mean, saro chhe, pan jara proudy chhe. Abhimani nahi. Ine garv chhe. Gujarati hovanu. Eno garv vadu nahi take. Kem? 6 mahina pachi ene mari sathe amare kha આવું જ પડશે. ચંદન, તું આમ ઉદાસ કેમ બેઠો છે? એમ જ કે કોઈના વિચારોમાં? મોટા ભાઈ, આજે તમે પણ મજાકના મૂડમાં છો. તું ખુશ તો છે ને? સ્વીટીની સાથે તારું સગ પણ નક્કી થયું. હા મોટા ભાઈ, વિરોધ કરવો હોત ને તો ત્યારે જ કર્યો હોત. અને મારા માટે તો તમે જે કંઈ પણ કહો ને એ બ્રહ્મ વાક્ય સમાન છે. એટલે હું ટૂંકમાં સમજુ કે સ્વીટી તને પસંદ છે. હા, પણ 6 મહિના સુધી. 6 મહિના તો કહેવાની વાત છે. દાદા દાદી અને આખા ગામને વિશ્વાસ છે કે તું સ્વીટીને ગુજરાતની વહુ બનાવીને જ રહીશ. સ્વીટી, મારે ટિપિકલ છે ને ગુજરાતી લેંગ્વેજ શીખવી છે. વાય, તને શું જરૂર છે? મને છે ને, મને વોટ બોલ, મારે જીવલીને પટાવી છે. વોટ? જીવલી? ગોડ, યુ મીન ટુ સે ઓલી નોકરાની? હા. આર યુ મેડ ઓર વોટ? તને એની અંદર શું ગમી ગયું? યુ મેડ? ઓકે, I am mad. Hello? God? Aashu combination che? Jivli? Ane Eri? Oh, God. Maya roya taro nakho jai. Jivli ne hath lagade che. મને હાથ લગાડે છે. જીવલીનો હાથ પકડનાર હજુ કોઈ પાક્યું નથી. સોરી સોરી સોરી, પ્લીઝ પ્લીઝ સોરી. ઠીક છે, પણ આજ પછી આ થવું ના જોઈએ. હા જીવલી, હું જ્યારે જ્યારે તને મળવા આવું છું ને, પેલો તારા ભાઈ છે ને વચ્ચે જ ટપકે છે. આજે તને એવું કામ આપ્યું છે, એવું કામ આપ્યું છે ને કે 2-4 કલાક છે ને દેખાશે જ નહીં. એ મારો ભાઈ છે, મારો ભાઈ જીવલો. ભલ ભલાને ફોટા પાડી દે એવો છે. હા, ફોટા? વોટ ભોઠા? હવે આ ડોબાને ભોઠા એટલે શું? કેવી રીતે સમજાવું ભગવાન? અચ્છા જીવલી, ચંદન અને સ્વીટી વચ્ચે બોલ કોની જીત થશે? ચંદન ભાઈ ની. ઓ અચ્છા. હા, ચંદન ભાઈ આજ સુધી કોઈ શરત હાર્યા જ નથી ને. અરે તમે જોજો, સ્વીટી બેન આજ નહીં તો કાલ ચંદન ભાઈ ના પ્રેમ નો સ્વીકાર કરશે જ. ઓ અચ્છા જીવલી, તારા મનમાં મારા માટે પ્રેમ ક્યારે જાગશે? એ તો હવે આપણા માટે કોઈ બીજું શરત લગાવશે ત્યારે. તાન્યા, પ્રેમમાં શરત લગાડવી જરૂરી છે? જય માતાજી. બેરા કાકા, આ બેરો છે, આને ક્યાં સંભળાવવાનું. જય માતાજી. જય જય માતાજી. જય માતાજી. લાવો, દેખાડો. શું? તમારો હાથ, તમારું ભવિષ્ય જોઈ લાગો. હા, અરે જમણો હાથ જોવા યાર. છેલ્લે ક્યારે ના આયા હતા? તમે ક્યારે ના આયા મને શું ખબર યાર, વાત કરે છે. નહીં નહીં, તમારા હાથની વાત કરું છું. હા, શું શુક્ર છે? શું છે? શુક્રથી અદ્ભુત સ્ત્રી સુખ છે. અને રાહુ કેતુ મિત્ર બનીને વિદેશ લઈ જશે. વિદેશ? મારે વિદેશ નથી જવું. પૈસા લો અને રેખા બદલી નાખો. ટિકિટ તો આવી ગઈ છે અને ઉપરવાળાની આ જ મરજી લાગે છે. મને તો આમાં વિદેશ યોગ જ દેખાય છે. તમારે તો વિદેશ જવું જ પડશે. અરે બાપ રે, વિદેશ હું જઈશ? જીવલી, ચંદનને તો હું ફોરેન લઈ જ જઈશ. આખી લાઈફ યાદ રાખશે. પણ એક વાત કહું બોલ, તમારી ને ચંદનભાઈ ની જોડી જાવે છે? એક્સક્યુઝ મી, નો વે. ક્યાં હું ને ક્યાં એ, આઈ મીન અમે તો એકબીજાથી એકદમ અપોઝિટ છીએ. હું એજ્યુકેટેડ અમેરિકન અને એ
ગામડાનો ગવાર. હું આ ક્યારે સેટલ ના થઈ શકું, યુ નો. સમજી ગઈ? સમજી ગઈ બેન, સમજી ગઈ. કોણ રતન છે અને કોણ રાજરતન થોડા સમયમાં સમજાઈ જશે. વોટ? કઈ નહીં, કઈ નહીં. હે, આ શું છે બેન? એ વડનું ઝાડ છે. વડનું? ચાલો હું તમને એનું મહત્વ સમજાવું. ચાલો, ઓકે, આવો આવો સ્વીટી બોલ, હું તમને સમજાવું. આ હું છે, આ વડનું ઝાડ છે અને આ ઝાડની અમે પૂજા કરીએ છે. પૂજા? હા. વોટ્સ ધેટ? અરે જીવલી અહીંયા. અરે ચંદનભાઈ, તમે સારું થઈ તમે આવી ગયા. કેમ? અરે આ સ્વીટી બોલને સમજાવો ને વડના ઝાડનું મહત્વ. સમજાવવું તો પડશે જ મેડમ ને. એવું છે ને તો મેડમ, આને વડ કહેવાય, એટલે દેવતા, તમારી ભાષામાં ગોડ. અને સ્ત્રીઓ એના પતિની લાંબી ઉંમર માટે આની પૂજા કરે છે, એ દિવસને વડ સાવિત્રી કહેવાય. કઈ સમજ્યા? સ્ટપટ. આ મરચા બહુ ખાય છે. કેમ? આટલી તીખી છે. નીકળો, ચાલો નીકળો, ચાલો નીકળો, ચાલો નીકળો, નીકળો તમે અહીંયાથી, ચાલો નીકળો અહીંયાથી. નીકળા તો. અરે કાકાને શું થયું? તમારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી, તમે અમારા માટે મરી ગયા છો. સુરજ, આ શું કરે છે ભાઈ? તું અમારા ઘરના મામલામાં વચ્ચે નહીં આવ. સુરજ, આ એ જ બાપ છે જેણેના મોઢામાંથી કોળીઓ કાઢીને તને ખવડાવ્યો છે. આ એ જ બાપ છે જેની આંગળી પકડીને તું આટલો મોટો થયો છે. સુરજ, આ એ જ બાપ છે જેનું નામ તારા નામની પાછળ લાગે છે અને તું ક્યારેય નહીં ભૂસી શકે. મારા ભાઈ, માફી માંગી લે. રહેવા દે દીકરા, તું આને સમજાવવાનું છોડી દે ભાઈ. સુરજ, બધા જ સંબંધો તૂટે પણ લોહીના સંબંધો ક્યારેય નથી તૂટતા. મારા ભાઈ, આ ઘર જેમાં તું રહી રહ્યો છે ને, જેમાંથી આ બાપને તું કાઢી રહ્યો છે ને, એ પણ એણે તારા માટે જ મજૂરી કરીને ઊભું કર્યું છે. મારા ભાઈ, ભાઈ હજી મોડું નથી થયું, એની માફી માંગી લે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. માફી માંગી લે મારા ભાઈ. માફ કરો મને, માફ કરી દો મને. જોઈ સીડી પણ અમારા ત્યાં કોઈ કોઈનું ઘર તૂટતા ના જોઈ શકે. ચંદનભાઈ સુરજભાઈને કેવા સમજાવ્યા, અમારે ત્યાં ઘર એટલે ચાર દીવાલ નહીં, ચાર દીવાલ છે. એવું તે શું કરું કે જીવલી મારા પ્રેમમાં ફિદા થઈ જાય, ફક્ત ને ફક્ત મારા બારામાં જ વિચારે અને મારા જ ગીતો ગાય. શું વિચારું? હા, અહીં કેમ બેઠો છે? તમે મારી બેન વિશે વિચારો છો ને? તમને કેમ ખબર? અરે માણસ નું મોઢું જોઈને કહી દઉં કે એની બોકલીમાં ચટલા દોંત છે. અરે મારી બેન જીવલીને રાજી કરવાના એક નહીં પણ અનેક ઉપાય છે. પ્લીઝ બોલ ને, શું કરવું પડશે? કુવામાં કૂદવું પડશે. વોટ? આમાં શું છે, મારી બેન જીવલી ને એના કાચબા બહુ ગમે, અને મારા ગામનો કુવામાં કાચબા ઘણા બધા છે. એકાદ કાચબો લાવીને આપી દો એટલે મારી બેન જીવલી ખુશ. બીજો કોઈ ઉપાય નથી? બીજો છે ને. આમાં શું છે, મારી બેન જીવલી છે ને એને નાના નાના છોકરાઓ બહુ ગમે. પણ એ તો લગ્ન પછી થશે ને. અને લગ્ન પછી એટલા છોકરા થશે, એટલા છોકરા થશે ને કે જીવલી કહેશે હવે બસ. વાતમાં વજન તો છે. કારણ કે પેલો ઉપાય જે છે એ તો લગ્ન પછી જ કરી શકાય એમ છે. એક કામ કરો, તમે આનો ઘોટ મારી જાઓ, તમને એક નહીં અનેક રસ્તા દેખાશે. બટ વોટ ઇઝ ધીસ? અરે ભાઈ સાહેબ, તમારા વિદેશમાં જે પોટલીમાં મળે ને એ અમારે ત્યાં પોટલીમાં મળે. ઓહો, ધીસ ઇઝ વોડકા? હા, અમારા ગુજરાતના કડકાઓ માટે આ વોડકા સમાન જ છે. આમાં શું છે, તમે આને ઘટ ઘટાવી જાઓ અને પછી હોન પડે ચોતરે આવો તમારી પેલી સિટી મેડમ ને લઈને. અરે રંગત જામી જશે, રંગત. વોટ ઇઝ ધીસ રંગત? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. રંગત અને પંગત મને કોઈ ફરક નથી લાગતો. અરે ભાઈ, રંગત એટલે ગુજરાતી રંગત. ચાલ સપડી જશે અને ત્યાં મારી બે ચીવલી આવશે. યસ, યા, આઈ એમ કમિંગ વિથ સ્વીટી, કમિંગ કમિંગ કમિંગ. અંગ્રેજીઓ ખુશ થઈ ગયો. શું સ્વીટી, સિગરેટ પીએ છે? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? ઓફ એડી, હજી આ બોરિંગ ગામડામાં ઘણા દિવસ કાઢવાના છે.
કોઈ એન્ટરટેનમેન્ટ નથી, કોઈ ફન નથી, બસ ખાલી ઇરિટેશન છે. તારા માટે ઇરિટેશન હવે દૂર થઈ જશે. આ જો હું શું લઈ આવ્યો છું. વોટ્સ ધીસ? પોટલી. પોટલી? અરે આપણી ત્યાં જે બાટલીમાં મળે છે ને, અહીંયા આવી રીતે મળે છે. ઓહ ઓકે. હવે જલ્દી કર, આપણને મોડું થાય છે, જવું છે. અરે આ શું કરે છે? ચપ્પલ. સોરી. ઓકે ઓકે બસ જલ્દી કર, મોડું થાય છે, જવું છે આપણને. કઈક સ્મેલ. તને ખબર છે આજે ગામમાં બહુ મોટું ફંક્શન છે, અને ત્યાં જશું ને બહુ મજા આવશે. પણ ત્યાં તો ચંદન પણ હશે અને મને બહુ હેરાન કરશે. ડેડી, હવે મને સમજાય છે કે ડેડીએ મને આ શું કામે મોકલી, મારા મેરેજ કરવા. અરે સ્વીટી, કમ ઓન, ફોરગેટ. ચલ પી પી, આપણે છે ને જલ્દી જવાનું છે. ચલ. મજા આવી ગઈ. ચલ કમ ઓન. ઘરે ચાલ, બહુ બોર થશે, મને કોઈ પ્રોગ્રામ નથી જો. વોટ? કમ ઓન સ્વીટી યાર, ત્યાં મજા આવશે, અને ત્યાં મારી જીવલી પણ હશે ને. કમ ઓન યાર. અરે ભાઈ જલ્દી પ્રોગ્રામ ચાલુ કરો, કંટાળો આવ્યો હવે. હા ભાઈ ચાલુ કરું છું. ભાઈ શાંતિ રાખ ને, શાંતિ રાખ. અરે ઓલા વિદેશી મહેમાન ને તો આવવા દે ચંદન, શું તું પણ. મેડમ આ પ્રોગ્રામ તો ચાલુ થવા દો, વિદેશમાં આવો પ્રોગ્રામ જોવા પણ નહીં મળે. હા શટ યોર માઉથ. સ્ટુપિડ. હા એ ભાઈ પ્રોગ્રામ ચાલુ કર જલ્દી. અક્ષર બારા ખડી ના અક્ષર બાર ટીચ
પુતલી બોલ ને તકો બાર ખડી અર કટપુતલી ઓ કટપુતલી બોલ ને તકો બાર ખડી આઈ ડોન્ટ નો કકો બક આઈ ડોન્ટ નો કકો બક બોલે તો એ બી સી ડી કટપુતલી ઓ કટપુતલી બોલ ને તકો બાર ખડી પછી ચડ્યું એને ઘેર ઓ પી ક્યુ આર એસ ટી યુ પછી તેનું શું થયું વી ડબલ્યુ એક્સ વાય ઝેડ પછી થયો ગાંડો મેડ કટપુતલી ઓ કટપુતલી બોલ તકો બારખડી લથડિયા ખાતા આવ્યા હતા દાદી બસ એમ જ કાલે અમે લોકો બહુ થાકી ગયા હતા ને એટલે તમને એવું લાગ્યું તારી દાદીના વાળ એમનામ ધોળા નથી થયા એટલે બેટા તે એને એડીએ ગઈકાલે જે પણ પીધું હોય આપણા સંસ્કારને નથી શોભતું આ અમેરિકા નથી બેટા અહીંયા લાજ શરમ પ્રેમ વિશ્વાસ અને મર્યાદામાં રહેવું પડે ઓહો દાદી તમે બહુ ઓલ્ડ ફેશન છો જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે જમાનો ભલે બદલાઈ ગયો હોય પણ માણસો તો એના એ જ છે ને અને જમાનાને બદલનાર પણ એ જ માણસ છે ઓકે ઓકે સોરી 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 દાદી નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય કાન પકડો કઈ વાંધો નહીં પણ બેટા હવે ધ્યાન રાખજે ચાલ તું જલ્દીથી રેડી થઈ જા ચા નાસ્તો તૈયાર છે ચાલો 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 જલ્દી ઊભી થા હવે ચાલ ઓ દાદી ચાલ હે ભગવાન મારી સિસોટીને કઈ સદ્બુદ્ધિ આપજો કાર્યક્રમ ના તો બધા વખાણ કર્યા છે આખા ગામ સ્વીટી ના વખાણ થયા એટલે 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 બધું જાણવા છતાંય અજાણ બનવાનો ઢોંગ કરો છો તમે આખા ગામ માં સ્વીટી ને એડી છાકતા થઈને ફરતા હતા
એ જોયું નહીં તમે? અરે તો જરાક છે ને જરા. અરે તમે જોયું નહીં કે જીવલી એમને પટ્ટા પટ્ટા બચાવ્યા હતા? જો હું તમને કહી દઉં છું કે આપણા ઘરની વહુ ભલે વિદેશની હોય પણ દારૂ ને સિગરેટ પીતી હોય એ તો હું નહીં ચલાવી લઉં. અરે એકવાર જોવાથી કઈ અંદાજ ન બંધાય, એ તો જાણતા અજાણતા કોઈ એને પાઈ દીધી હશે. હા આખી વાત જાણ્યા પછી વિચાર કરાય, સમજી? જો તમારે જે વિચાર હોય વિચારો, પણ મને આ વાત નથી ગમી. અરે ઓ મેડમ, અરે ઊભા તો રહો. સ્ટોપ ઇટ. વોટ? અરે મેડમ, એમ જ તમને જોવાની ઈચ્છા થઈ એટલે આવી ગયો. ઇડિયટ, શું છે? અરે લગ્ન ન કરવાની શરત છે, પણ ના બોલવાની તો નહીં ને? તો કઈક બોલો ને. આજો તારા ગામની લેડી મેરેજ કર્યા પછી તું મારી પાસેથી બી આવી જ મજૂરી કરાવશે ને? અરે આને મજૂરી નહીં, મહેનત કહેવાય. ઉભરો ઉભરો બેન, એટલે તો આ લોકો આટલા મજબૂત છે. લે લે, તું આ માટલું તો ઉપાડી દેખાડ. ના. અરે એકવાર ઉપાડ તો ખરી. ઓકે. જરા બે ડગલા તો ચાલો. તું આ શું લખી રહ્યા છો યાર? આ મેરેજ ની લિસ્ટ લખી રહ્યો છું કે લગ્નમાં શું શું વસ્તુની જરૂર પડશે. એમ? એ તો ભલામણા એમાં લખવાની હું જરૂર છે? અરે આપણે પરણ્યા નથી પણ ઝોન માં તો ગયા છે ને. અરે લગ્ન ના લિસ્ટ માં લખવાનું હું વળી? જાને આવો જોઈએ, માણે ખમ જોઈએ અને માંડવો જોઈએ. હાંડવો? અરે આવડા મોટા માંડવા ને તું હાંડવા ના તપેલા માં કેવી રીતે મૂકીશ? અલ્યા હાંડવો ખાવાનો હોય ને માંડવો રોપવાનો હોય, પડી સમજણ? અરે પણ એડી, આપણા દિલ માં એક તીવ્ર ઈચ્છા છે કે આપણે ફોરેન જવું છે. તમે મને લઈ જશો? કેમ કેમ તો વળી પૂછવાની વાત છે. આમાં શું છે કે જુઓ, તમારા ફોરેન માં તમારું ઘર કેવું છે એ હું જોઈ લઈશ, કેટલા રૂમ છે, કેટલા રહોડા છે એ હું જોઈ લઈશ, અને મને ગમી જશે તો મારી બેન જીવલી ને તમારી હારે પરણાવી દઈશ. બેટાડી, મજા આવી ગઈ. મજા આવી ગઈ. પાક્કું લઈ જઈશ તને હવે. અચ્છા જીવલી, એક વાત બતાવ મને, ક્યાં સ્વીટીયા છે? સ્વીટી? એ તો દાદી મારે બજારે ગઈ છે. તમારે નથી જવું? મારે જવું છે રે. ચાલ ફોન. ચાલો. આ ફોરેન માં આના જેવા ગાંડી ના પેટના ની હું જરૂર છે? મારા જેવા બુદ્ધિશાળી ફોરેન જવું જોઈએ. દાદાજી. સ્વીટી બેટા, અરે જોતો ખરી તારા માટે શું લઈને આવ્યો છું હું. વોટ? વોટ ઇઝ ધીસ? સાડી છે બેટા. એ ગૌ, અરે વાહ, સાડીમાં મારી દીકરી કેટલી સુંદર લાગે છે. ઓફ દાદા, ધીસ ઇઝ ઓલ નોનસેન્સ. આઈ ડોન્ટ લાઈક સાડી વાળી. બેટા, આ સાડી તને નથી ગમતી? અરે દીકરી, આ તો ભારતીય સંસ્કૃતિની શાન છે. બેટા, આ એક એવું વસ્ત્ર છે જે દરેક ઉંમરની સ્ત્રીને શોભી ઉઠે. આ તો ભારતીય નારીની સાદગી અને શોભાનું પ્રતીક છે બેટા. એ જે કાંઈ પણ હોય દાદા, આઈ ડોન્ટ લાઈક સાડી એન્ડ ઓલ. હું આવા જ કપડાં પહેરું છું એન્ડ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ ઇન ધીસ દાદા. તું નહીં જ માને, કઈ વાંધો નહીં, જેવી તારી મરજી બેટા. પણ એક વાત કહું, ક્યારેક પણ ન હોય તો પણ આ સાડી માથે ઉડી ને તારી જાતને અરીસામાં જોજે. મને ખાતરી છે કે તારામાં રહેલી એક નવી સ્વીટી તને દેખાશે. ચલ. મારા દિયરનું માથું તો બહુ દુખે છે ને આજે કઈ કેમ ભાઈ?
કેવું લાગે છે તને હવે? એકદમ સરસ લાગે છે. હા ચંદન, તારી પટરાણી સુધરી ઉધરી કે નહીં? એ તો સુધરેલી જ છે ભાભી. અચ્છા, તો તે દિવસે લથડિયા કેમ ખાતી હતી? બોલ બોલ. એમ છે ને, કોઈએ એને ભૂલથી તાળી બેવડાવી દીધી હતી, એના કારણે પાકી એ સરસ જ છે. ઓહો, ને કઈ અત્યારથી વખાણ કરવા માંડ્યા? એ હા, અને તમને ખબર છે ને તમારે ક્યાં જવાનું છે? ક્યાં? કેમ, તું ભૂલી ગયો? હા, અરે આજે તો રક્ષાબંધન છે, જીવલી પાસે જવાનું છે. હું જાઉં છું, જાઉં છું ભાભી, પછી મળીશું, આવજો. અરે સંભાળીને. ખમ્મા મારા વીરા, ભગવાન તને સુખી કરે, 100 વર્ષનો થા. દાદા, વોટ ઇઝ ધીસ? આજે રક્ષાબંધન છે. ઓકે, રક્ષાબંધન. રક્ષા બંધન. ઓકે બેટા, આજના પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે. ઓકે, અને આશીર્વાદ આપે કે એનો ભાઈ ખૂબ ખૂબ પ્રગતિ કરે, સુખી થાય અને લાંબુ જીવે. બહુ નોનસેન્સ. આ છે જીવલી. નોનસેન્સ નહીં, પૂરેપૂરી સેન્સ છે મેડમ. રક્ષાબંધનનો તહેવાર છે, અહીંયાનો રિવાજ, અહીંયાની પરંપરા છે આ. ઇન્ડિયન ફેસ્ટિવલ્સ. ઇન્ડિયન ફેસ્ટિવલ. જીવલી, ચાલ દીકરા ચંદનને રાખી. આપણાનો રિયલ બ્રધર છે. નહીં બેટા, પણ ચંદનને કોઈ બહેન નથી ને, એટલે જીવલી એની ધર્મની બહેન બની ને એને રાખડે બાંધે છે. હા, અંગ્રેજીની વાત કરું ને તો સાંભળો. A for અંબાલાલ, B for બાબુલાલ, C for ચંપકલાલ, D for ડાયાલાલ, G for ગોંડાલાલ. G એટલે ગણપતિ થાય. વાવ, વેરી ગુડ જીવલા, તને તો અંગ્રેજી એકદમ ફૂલ આવડી ગઈ. અને હવે તો અમેરિકા છે ને, પાક્કો જઈશ. ગુજરાતી આપણને ટકાટક આવડે છે, અને હિન્દી આપણને હારી પેટે આવડે છે, અને અંગ્રેજી તો વેરી ફાકડા બોલતા ફાકડા. અને એ ટુ ઝેડ તો હું એક શ્વાસે બોલી નાખું. એક શ્વાસે એ ટુ ઝેડ બોલી જઈશ? બોલી ને બતાવ. એમ એ ટુ ઝેડ. એ જીવલા, ઝેડ બજાર જા ને મારા માટે દહીં લઈ આવ. કાલે સોમવાર છે, અમારે મહાદેવ ના મંદિરે દર્શન કરવા જવું છે, એટલે તું જટ જા. હું જાઉં ને, તમે તમારા ઉપર દર્શન કરી આવો, અને મારા વાડી જરા દર્શન કરી લેજો. હા, જય ભગવાન. ચાલ બેટા, ચાલ. ઓકે. મોર્નિંગ ઇઝ વેરી ટાઈટ. શિવ શંભુ
દીકરો પણ મેડમ તમે અને આ મંદિર માં ગઈ હું આવી શકું અહીંયા આવવા માટે તારી પરમિશન લાગે છે ના ના પરમિશન નહીં પણ આ ડોહીએ ના કીધું કે અહીંયા આવવા માટે આમ ઢીચણિયા સુધીના કપડા ના પહેરાય તારી સાથે તો વાત કરીશ બેકાર છે જ્યાં જાઉં છું ત્યાં ભૂતની જેમ સામે આવી જાય છે ભૂતની જેમ દેખાવ ને આફ્ટર ઓલ યુ આર માય શટ અપ તું જેવું વિચારે છે એવું ક્યારેય નહીં બને એ તો સમય જ બતાવશે સમય બદલતા વાર નથી લાગતી મિસ્ટર કોણ જીતશે કોણ હારશે એ તો જોઈએ માજી તમે રડો નહીં જીવલી તને એક વાત કહું હું સે બોલો જીવલી આપણા મેરેજ મીન્સ લગ્નની વાત તારા ભાઈ જીવલાને કર ને હવે લગ્નની વાત જીવલાને ના કરવાની હોય દાદાજીને કરવાની હોય દાદાજી આ ઘરના વડીલ છે વડીલ વોટ વડીલ 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 એટલે ખબર નથી વડીલ એટલે મૂરા એટલે ઘરના મોટા મૂરખ એટલે કે દાદાજી હમણાં જ ઘરના મોટા મૂરખ થી જઈને વાત કરું છું જીવલા આ તો હું કર્યું મેં જે કઈ કર્યું છે ને એ બરાબર કર્યું છે મૂરખ ચૂપ
દાદાજી આવો દીકરા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ દાદાજી આજે તમે મારાથી એક વાત છુપાડી હતી આજે મને ખબર પડી ગઈ કઈ વાત એ જ કે તમે આ ઘરના અને આ ગામના બધાથી મોટા મૂર્ખ છો દાદાજી હું જાણું છું કે ઘરની બધી જવાબદારી છે ને ઘરના બધાથી મોટા મૂર્ખ પર હોય શું ભગ્યા છે તું દાદાજી મોટા મૂર્ખ તરીકે આશીર્વાદ આપીને મારા ને જીવલાને લગ્ન માટે ગ્રીન સિગ્નલ આપો એક મિનિટ એક મિનિટ સૌથી પહેલા તો મને એ કહે કે હું મૂર્ખ છું એવું તને કહ્યું કોણે જીવલાએ જીવલાએ કહ્યું કે દાદાજી ઘરના સૌથી મોટા વડીલ છે વડીલ નહીં મૂર્ખ છે દાદાજી જીવલાને માફ કરી દો એ જીવલાને તો ઠીક છે ઠીક છે એને કહી દેજે બીજી વાર આવી ભૂલ નહીં થાય મૂર્ખ એટલે ગાંડો થાય વોટ મેડ ઓ માય ગોડ દાદાજી પ્લીઝ સોરી મારાથી ભૂલ થઈ ગઈ વેરી સોરી ઠીક છે ઠીક છે એ ઉભી રહે વોટ હેપન શું પ્રોબ્લેમ છે તારી તો જ પ્રોબ્લેમ છે મારો ઘણા વખત થી તારા પર નજર હતી અને તારી જ રાહ જોતો હતો આજે જ તું હાથમાં આવી છે ચાલ મારી સાથે એ જાડિયા આમ ગામની બેન દીકરીઓ પર નજર નાખતા શરમ નથી આવતી માફ કરી દો ભાઈ માફી મારી નહીં આની માંગ માફ કરી દો ભાભી હા ભાભી કોણ ભાભી વોટ્સ ધેટ રસ્તો પકડ હાલી નીકળે છે ક્યાંયથી એને ભાભી કીધું ભાભી એટલે પત્ની તમારી ભાષામાં વાઈફ વોટ હા હું તારી વાઈફ હા નો વે માય ફુટ ફુટ ચંદન અરે એડી તું હા ચંદન તારી આ ઉદાસીનું કારણ હું જાણું છું હારનારને મુબારક કહેવા આવ્યો હોય તો થેન્ક યુ હાર ને જીત તો ઉપરવાળાના હાથમાં છે પણ મને પૂરો વિશ્વાસ છે કે પ્રેમની જીત થશે પ્રેમ સ્વીટી પાસેથી પ્રેમની અપેક્ષા રાખવી બહુ જઘરી છે દોસ્ત મને અફસોસ એ નથી કે મારી હાર થઈ પણ મારા ગુજરાતની ઉપેક્ષા થઈને એનો અફસોસ છે ચંદન દરેક પરદેશી પારકર નથી હોતા સ્વીટી પરદેશના રંગમાં રંગાય જરૂર છે પણ એનો સ્વભાવ છે ને જે તું માને છે ને એવો નથી એ તો દિલની બહુ સાફ છે પણ શું કરે ડેડ પૈસાની પાછળ ભાગ્યા અને મોમ અધવચ્ચે છોડીને ચાલી ગઈ એટલે એટલે જ બગડી ગઈ અને આજે આજે પ્રેમની ભૂખી છે અને એના મનમાં પ્રેમ તું જગાડીશ દોસ્ત હું તો એક સામાન્ય માણસ છું પ્રેમ જગાડવો તો ઉપરવાળાના હાથમાં છે અને કદાચ ઉપરવાળાએ સ્વીટીના મનમાં પ્રેમ જગાડી પણ દીધો હોય તારી વાત સાચી પડે કે ઉપરવાળો પ્રેમ જગાડી દે અને તારો અને સ્વીટીનો પ્રેમ સફળ થાય થેન્ક યુ દોસ્ત સ્વીટી ગુજરાતમાં કંઈક તો છે એટલે તો દાદી માએ તને 6 મંથ માટે રોકી રાખી છે એન્ડ આઈ થિંક હવે તું કન્ફ્યુઝ થઈ ગઈ છે નો હું કન્ફ્યુઝ નથી આવું તું બોલે છે પણ તું હારી ગઈ લૂઝર યુ આર અ લૂઝર સ્વીટી નો આઈ એમ નોટ અ લૂઝર ભાભી આ કાચ છટકી ગયો અરે વાહ આ તો શુકન થયું કેવાય દિયરજી ભાભી
કાચ નહીં, કોકનું દલડું તૂટ્યું છે. ઓહો, ને કઈ બહુ દલડાની વાતો કરવા માંડ્યા ને કઈ. ભાભી તમે પણ શું કે છે મારી થનારી દેરાણી. ભાભી એ શું કહેવાની, એનામાં તો સભ્યતાનો છાંટોય નથી. ઓહો, હા પણ ચંદન તમારે જને સભ્યતા શીખવાડવી પડશે. ભાભી એ તો મને જોવા પણ તૈયાર નથી, પણ મને લાગે છે એ સભ્યતા શીખશે ખરી. હા ને ચંદન, તારા પક્ષી હારાવી તો. ઓ મારી ભાભી, તમે જરાય ચિંતા ના કરો, કસોટી હંમેશા હીરાની હોય છે, પથરાની નહીં. હું કોઈ પણ રીતે આ કસોટીમાંથી પાર પડીશ અને દાદીમાને આપેલું વચન પાળીને બતાવીશ. Come on, sweetie. દાદીને આપેલું વચન તો તારે પાડવું જ પડશે. એમણે પૂછ્યું નો, ત્યારે તે હા પાડી હતી. એ વખતે મારું મગજ ઠેકાણે નહોતું. અમે ક્યાં હતું? શું? Come on, sweetie. I mean, તારું મગજ થોડું ઠંડુ રાખીને વિચાર. નથી રહેતો મગજ ઠંડુ આયા. નથી ગમતું આયા. હું પરેશાન થઈ ગઈ છું. And I wanted to go back. પણ જઈ પણ નથી શકતી. સ્વીટી, માત્ર તું જોયા કર, બધું જ સારું થશે. સારું તો થશે જ, અને હું ધારીશ એ જ થશે. અને ચંદનને તો ગોડ વિલ હેલ્પ હિમ. હે યુ, કેન યુ ડુ મી અ ફેવર? ઓહ ગોડ, ઓકે, તું મારું એક કામ કરીશ? એક કુકર માં બે કરી, બોલો બોલો. ચંદનભાઈ 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 ઉભા રહો. અલા, આટલો બધો ખુશ થઈને આવે છે? વર્લ્ડ કપ જીત્યો છે કે શું? વર્લ્ડ કપ નહીં, સિટી બુને તમને બોલાયા છે. પાછી ડ્રાઈવરની જરૂર પડી? ના, ચંદનની જરૂર પડી છે. એને તમારી પાસે માફી માંગવી છે. આય હાય, આપણી તો નીકળી પડી. હમણાં જઉં છું. મારી ક્યારે નીકળશે? ચડે નહીં, અમેરિકા જવાની ટિકિટ. સ્વીટી મેડમ, અહીંયા બોલાવવાનું કારણ? તને પ્રેમ કરવા. અચાનક આમ પ્રેમ ઉભરાવાનું કઈ સમજાયું નહીં. રીઝન્સ તો ઘણા બધા છે, ક્યાંથી ચાલુ કરું? મેડમ, પ્રેમ કરતા પહેલા કોઈ ઝાડ તો નથી બિછાવીને બકરો હલાલ કરવા? ગુડ ગુડ બોલ, સારું સારું બોલ. ગુડ ગુડ. મસ્તી ચડી છે તો થઈ જા તર બોલ. ચડી છે તો થઈ જા તર બોલ. હે 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 હે.
ભેદ ગોરી ધીરે ધીરે ખો મસ્તી ચડી છે તો થઈ જા તર બોલ ચડી છે તો થઈ જા તરબો એ શું થયું કઈ નહીં પણ મેડમ તમે કરવા શું માંગો છો તો બકરાને હલાલ કરતા પહેલા એની વિધિ થઈ રહી છે તારું જે સમજ હોય સમજ સાચું કહું મેડમ તમને સમજવા બહુ અઘરા છે હું તને સમજી ગઈ છું તું જેવો દેખાય છે એવો છે નહીં હા કેવો છું તું એની હાલત ખરાબ છે તું આરામ કર હું જીવલી સાથે ચા મોકલાવું છું ઓકે દાદી શું બગાડ્યું છે મારા ચંદને તમારું કે તમે એને આ આ સજા આપી જો એને તો કોઈકનો જીવત બચાવ્યો છે ને ને તમે તમે એને બદલામાં આ જો જો હું તમને કહી દઉં છું કે મારા દીકરા જેવા દિયાને કાંઈ પણ થઈ ગયું છે ને હું મારો જીવ આપી દઈશ હું મારો જીવ આપી દઈશ મારા ચંદન ને બચાવી લો ભગવાન બચાવી લો મારા ચંદન ને ચંદન ચંદન મારો ભાઈ ચંદન દીકરા ભાઈ સંભાળી દાદાજી તમે ચંદન બેટા તારો આભાર માનું એટલો ઓછો છે તે તો મારી સ્વીટીનો જીવ બચાવ્યો છે બેટા ભાઈ ભાભી ક્યાં છે સીતા ચંદન સીતા ચંદન ચંદન તું ભાનમાં આવી ગયો હે ભગવાન તે મારી પ્રાર્થના સાંભળી ભાભી મારા માથે તમારા જેવા વડીલોના આશીર્વાદ હોય તો યમરાજની પણ મજાલ નથી કે મને લઈ જઈ શકે ચંદન ઓ ગોડ આઈ એમ વેરી કન્ફ્યુઝ્ડ વોટ ટુ ડુ નાઉ
not happy. Oh, madam. આ વર્ડ એટલે દેવતા કહેવાય, તમારી ભાષામાં ગોડ. માફી માંગીને મારા ભાઈ, ભૂલો ભલે બીજું બધું, પણ આ મા બાપને ભૂલશો નહીં. પણ ભાભી સ્વીટી બહુ જિદ્દી છે. ચંદન, તું ગાંડા જેવી વાત નહીં કર. ભાઈ, હું ગાંડા જેવી વાત નથી કરતો, પણ મેં દાદી માને વચન આપ્યું હતું. ચંદન, વચન તો તોડી પણ શકાય ને. ભાભી, વચન ભંગ કરીએ તો આપણે ગુજરાતી ના કહેવાઈએ, અને વચનનો ભંગ કરીએ તો આપણા બધા ઉપર કલંક લાગે. હું દાદા દાદીની વાત કરું છું. તારે ક્યાંય નથી જવાનું. મોટા ભાઈ, મને રોકો નહીં, મને જવા દો. ચંદન, 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 તું નહીં જા. મારો ભાઈ, ચંદન, તમારી વાત સાંભળ. હું તને નહીં જવા દઉં. મોટા ભાઈ, હું જાણું છું કે મને રસ્તા પરથી ઉપાડીને બાપુજીએ એમનું નામ આપ્યું, તમે લોકોએ મને પાણી પોસીને આટલો મોટો કર્યો, પણ બસ ઉપરવાળાની મરજી સિવાય બીજા કોઈની મરજી નથી ચાલતી. અને મારા નસીબમાં પરદેશ જવાનું લખ્યું હશે તો મારે જવું પડશે. ભાભી, ભાઈ, તમને બંનેને મારા સમજે, મને રોકતા નહીં, મને જવા દો. ચંદન, ચંદન. દાદી, આજે મને સમજાય ગયું કે
આપણું ગુજરાત શું છે? મેં જો તમને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય મને માફ કરી દો. ચંદન, મારી પર તો વિદેશનો રંગ હતો. ત્યાં મને આપણા ગુજરાતી કલ્ચર, ટ્રેડિશન એની કાંઈ ખબર નહોતી. અહીંયા આવીને સમજાયું માનવતા, પ્રેમ, મમતા એ શું છે. ચંદન, વિદેશમાં ફેસિલિટીઝ ને કમ્ફર્ટ્સ તો ઘણા છે પણ રિલેશનની કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઓનેસ્ટલી ચંદન, આજે હું તમને સાચા દિલથી પ્રેમ કરતી થઈ ગઈ અને મને સમજાઈ ગયું કે સાચું સુખ બીજે ક્યાંય નહીં, સાચું સુખ તો ગુજરાતમાં જ છે. સ્વીટી, જાગ્યા ત્યાંથી સવાર હું તો તને પ્રેમ કરતો જ તો, અને હવે તો તું મારી થઈ ગઈ, સાથે સાથે આખા ગુજરાતની બહુ પણ થઈ ગઈ. અને હા દાદા દાદી, હા જઈને અમારા બંનેના લગ્નની તૈયારી કરો. આખું હા પછાડો ચોકસ મહાદેવ હર. એડી, તું કોની રાહ જુએ છે? જા હવે. હા હું પણ હવે ગુજરાત તો થઈ ગયો છું અને જઈને લગ્નની તૈયારી કરું છું. હા અરે તમે લોકો હજી બેઠા છો? જોયું ને કેવી રીતે બનાવી આ વિદેશી છોકરીને આપણા ગુજરાતની વહુ. જલ્દી જલ્દી જાઓ અને બધાને મોકલો જોવા કે સાચું સુખ ગુજરાતમાં. સરદાર પટેલે આઝાદીની એવી ઉઠાવીતી આંધી, સાક્ષી પૂરે સાબરમતી, હજ નામ હતું એનું ગાંધી. સરદાર પટેલે આઝાદીની સાક્ષી પૂરે સાબરમતી, હજી નામ હતું એનું ગાંધી. મોહનદાસ કરમચંદ ને, ઓ મોહનદાસ કરમચંદ ને જગ પૂજે કહીને મહાત્મા. સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં. તાળી પાડી દાદ તો દેજો, વાત કહું એક વાતમાં. તાળી પાડી દાદ તો દેજો, વાત કહું એક વાતમાં. દુનિયા આખી ફરો ભલે પણ સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં, સાચું સુખ ગુજરાતમાં.